श्यामली रडिश नहीं, प्लीज तू रड़वानु बंद कर। मने के शू थयु छे? पेलो पेलो गुंडो मड़ी गयो। कौन कौन छे? अहियानो मालिक। ए बीरेन साहब जी बात करी रही छे। તમને લાગ્યો ને આઘાત? આવો જ આઘાત તમને લાગ્યો તો જ્યારે એને બીરેન સાહેબનું નામ લીધું તું? શ્યામલી આ તો શું કહી રહી છે? હું સાચું કહું છું કેસરબેન, તમારા સમ માના સમ હું ખોટું નથી કહેતી, એ નારા સમજે જેને મેં જિંદગી બરબાદ કરી નાખી છે। તને કેવી રીતે ખબર પડી? એના પરફ્યુમ ઉપરથી। એ જ્યારે મારી નજીક આવ્યો હતો ત્યારે અને જ્યારે અહીંયા આવ્યો ત્યારે કેસર ભાભી તમે પણ ત્યાં જ હતા। મેં ત્યારે એવું પણ કહ્યું હતું કે હું આ લોકોની નજીક પણ નથી જતો, પણ કાલે મજબૂરીમાં મારે વર્કશોપ પર જવું પડ્યું હતું કારણ કે અમદાવાદથી એક મોટી પાર્ટી આવી હતી, એમની સાથે મીટિંગ હતી। હવે અમે વાત કરી રહ્યા હતા ત્યારે શ્યામલીએ મને જોયું, એને જોયું કે મારો સાહેબ આવ્યો છે, મોટો આસામી છે, એટલે એને તરત જ પ્લાન બનાવી લીધો, એટલે જ્યુસ લઈને મારી પાસે આવ્યો અને પછી મને જોઈને અચાનક બૂમો પાડવા લાગી કે એને મારી સાથે કેસર ભાભી શ્યામલીએ કઈ વાત પરથી મને બળાત્કારી તરીકે ઓળખ્યો તમને ખબર છે? કહો કેસર ભાભી। અરે કોને? હમણા તો તમે આટલું બધું બોલ્યા, કારણ નહીં કહો? પરફ્યુમ ની સુગંધ ઉપરથી। શું વાત છે? ચા પણ આવી ગઈ? હા, ઓલા દિવસે ચા પીધા વગર જાતા રહેતા ને તો થયું આજે લેતો હોઉં પહેલા જ। હર્ષવર્ધન ભાઈ પ્લીઝ પ્લીઝ, હું તમારા હાથ જોઉં છું, અમને કઈ ના કરતા, પ્લીઝ પ્લીઝ। આવી રિક્વેસ્ટ કરવી જોઈએ ને મારે? તને શું લાગ્યું? એક પોલીસ વાળાને તે ખરીદી લીધો છે એમ? પોલીસની વર્દી મેં જનતાની સેવા કરવા માટે પહેરી છે, એના પર ડાઘ લાગે ને એ પહેલા હું મરી જવાનું પસંદ કરીશ, પણ વેચાઈશ નહીં, સમજ્યો? અરે તમે લોકો બેસો, તમને કઈ નહીં થાય, યુ પ્લીઝ કન્ટિન્યુ। મારી દીકરીને મારી નાખવાની ધમકી આપે છે નપાવટ? મારી દીકરીને મારી દીકરીને મારી દીકરીને મારીશ, મારી દીકરીને મારીશ, મારી દીકરીને મારીશ, આજે હું તને જાનથી મારી નાખીશ, આજે હું તને નહીં છોડું, આજે હું તને નહીં છોડું। ચાવડા સર રિલેક્સ, ચાવડા સર રિલેક્સ, રિલેક્સ પ્લીઝ। તને ખબર છે શ્યામલી, જે છોકરી મારી વિરુદ્ધ જાય છે ને હું એને છોડતો નથી, ગમે તે રીતે એને પતાવી જ નાખું છું। તારા કારણે મારી લાઈફમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે ને એનાથી હું ત્રાસી ગયો છું, એટલે એક વાત સમજી લે, હવે હું તને ચેનથી જીવવા નહીં દઉં અને મરવા પણ નહીં દઉં, સમજી? અમે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી કોઈ કન્ફર્મ પુરાવો નહીં હોય ને ત્યાં સુધી તમારી સાથે વાત નહીં કરી,
તો હવે આના વિશે શું કહેવું છે તમારે? બીરેન, આ શું છે? તે છોકરીને છડે ચોક ધમકી આપી? બેબી માસી, તમને લાગે છે કે મેં આવું કર્યું હશે? તો આ શું છે? કેસર ભાભી, તમે સહેજ તો વિચારો. હું એટલો ડફોડ નથી કે મેં આવું કંઈક ખોટું કર્યું હોય અને સામે ચાલીને એમને ફોન કરીને હું ધમકી આપું. શું મને એટલી પણ ખબર ના પડે કે મારો ફોન રેકોર્ડ થઈ શકે છે, કોલ ટેપ થઈ શકે છે? હું પોતે જ આ બેલ મુજે મારવાળી સિચ્યુએશન કેમ ઊભી કરું? અને સૌથી પહેલા તો એ વ્યક્તિ સાથે મારે કોઈ લેવા દેવા જ નથી, તો હું એના ફોન શું કરવા કરું? એટલે તમારું એમ કહેવું છે કે આ અવાજ તમારો નથી? કોર્સ નથી. અરે અત્યારે કેટલા નવા મિમિક્રી આર્ટિસ્ટ ફૂટી નીકળ્યા છે. હા, લોકોની મિમિક્રી કરતા હોય છે. તમે લોકો સોશિયલ મીડિયા પર નથી જોતા? એક મિનિટ, રાજકોટ ફોન કર્યો છે. નરોત્તમભાઈ, મધુબેનનો દીકરો આસપાસ છે? કંઈ વાંધો નહીં, તો એ આવે ને તો મારા અવાજમાં બોલવા કઈ કંઈક રેકોર્ડ કરીને મને મોકલજો ને. સારું, હા હા. પોલીસને કંઈ કીધું નથી ને? હતું હશે સાહેબ, મને ખબર જ હતી કે તમે મને છોડાવી લેશો એટલે કાંઈ નથી બોલ્યો. છોડાવું જ પડે ને, તું તો મારો રાઈટ હેન્ડ છે. સાંભળ, થોડાક દિવસ અહીં જ રહેજે. મેં તપાસ કરી છે કે ચેકપોસ્ટ પાર કરવામાં બહુ મુશ્કેલી થશે. ઠીક છે? રાખ. તને જો વધારે જરૂર હોય તો આ લોકોને કહી દેજે, હું મોકલાવતો રહીશ. મને કોન્ટેક્ટ કરતો નહીં, હું સામેથી તને કોન્ટેક્ટ કરીશ. ઠીક છે? બીરેનભાઈ માટે તે જે કાંઈ કર્યું છે એના માટે નાનકડી ભેટ. આ બીરેનભાઈ પણ ખરા છે. માણસ હોય તો બીરેનભાઈ જેવા. અને ગુસ્સામાં ગમે તે હદ સુધી જઈ શકે છે. પ્રાથમિક તપાસમાં તો મને એવું લાગે છે કે શ્યામલી અને અશોક સામ સામે આવી ગયા હશે. એ બંને વચ્ચે ઝપાઝપી થઈ હશે અને અશોકે શ્યામલીને મારવા માટે ચાકુ કાઢ્યો હશે. પણ શ્યામલી એટલી બધી ગુસ્સામાં હશે કે એણે એક ચાકુથી અશોકની હત્યા કરી નાખી હશે. મને પણ એવું જ કંઈક લાગે છે. પણ મને સતત એક પ્રશ્ન થયા કરે છે કે અશોક અને શ્યામલી સામસામે આવ્યા કેવી રીતે? આ મને કેવી રીતે મળ્યા હશે? અશોકે શ્યામલીનો કોન્ટેક્ટ કર્યો હશે? એ તો શ્યામલી જ કહી શકે. શ્યામલીને અમે આખી રાત શોધી પણ એ ક્યાંય ના મળી. તમે બીરેનભાઈના વર્કશોપ ઉપર જોયું? હા, ત્યાં ઓલરેડી એક હવાલદાર છે. એણે કહ્યું કે ગઈ રાત્રે શ્યામલી ત્યાં આગળ એના રૂમમાં જ સૂતી હતી. પણ સવારે જ્યારે એને કુસુમબેન ઉઠાડવા ગયા ત્યારે શ્યામલી રૂમમાંથી ગાયબ હતી. અને હા, અગત્યની વાત, આ કેસમાં બીરેનભાઈનું નામ પણ સામે આવ્યું છે.